સાત ઓક્ટોબરના રોજ ઉધના વિસ્તારમાં આવેલા સોનલ ઇન્ડસ્ટ્રીમાં બે નંબરનો ગેટ લગાવતી વેળાએ એક કર્મચારીને કરંટ લાગતા તે નીચે પટકાયો હતો, જેનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજ રોજ મોત નિપજ્યું હતું. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા સોનલ ઇન્ડસ્ટ્રીમાં સાત ઓક્ટોબરના રોજ દરવાજો બનાવતી વેળાએ એક કામદારને વીજ કરંટ લાગ્યો હતો. બાદમાં તે નીચે પટકાઈ જતા તેને ઈજા પહોંચી હતી. આ ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકો સહિત ફાયર તેમજ ઉધના પોલીસ દોડી આવી હતી. બાદમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આજ રોજ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. દત્તાત્રેય વાડેકર અમારો મામા થાય છે અને તે સોનલ ઇન્ડસ્ટ્રીનું મેઇન રોડનો ગેટનું કામ કરતા એમને ઇલેક્ટ્રિક શોક વાગવાથી તેમનું મૃત્યુ થયું છે. કોન્ટ્રાક્ટર રાજુભાઈ કરીને કોન્ટ્રાક્ટર છે, જેમને ત્યાં છૂટક મજૂરીથી કામે જાય છે. ત્યાં લગભગ 3-4 દિવસનું કામ હતું અને તે એમની સાથે કામે જતા હતા. અને તે સોસાયટીઓના જે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી છે એમના કોઈ પ્રમુખ છે ધનજીભાઈ સમથિંગ કાનજીભાઈ કહે છે, એમને સોસાયટીનું કામ કરી રહ્યા હતા અને કામ કરતી વેળાએ એમનું આકસ્મિક મોત થયું છે. પ્રમુખ શું કહે છે? પ્રમુખ એવું કહે છે કે આજે હું તમને કંઈક 5,000 રૂપિયા આપી ગયા છે અને ત્યાંથી આવ્યા પછી કે તમે બધી કાર્યવિધિ પતાવીને આવો સોસાયટીમાં, આપણે બેઠક કરીને તમને લેવો એનો જે ખર્ચો હોય અને છોકરીઓનો આગળનું ભણતરનો ખર્ચો હોય તે અમે આવીએ. પણ હમણાં અમારો પ્રમુખ અહીંયા હાજર નથી. એમના સોસાયટીનો કોઈ ભાઈ આવ્યા હતા, એ કહે છે કે અમારા પ્રમુખ હમણાં હાજર નથી, તો એ આવતીકાલે આવશે. તો સોમવારે તમે આવો, આપણે સોસાયટીમાં બેસીને જે કંઈ હોય તે તમને મદદરૂપે જે થતું હોય તે અમે સોમવારે કરીશું. મરણ જગ્યાનું નામ શું છે? મરણ જગ્યાનું એમનું નામ દત્તાત્રેય વાડેગાવ. લગ્ન થઈ ગયા? હા, મેરેજ થઈ ગયા છે. એમને એક મોટી બેબી 3-4 વર્ષની છે અને જે દિવસે અકસ્માત થયું એ દિવસે રાત્રે એમને મિસિસને બીજી ડિલિવરી થઈ છે, એમને બીજી છોકરી આવી છે. આ કેસમાં ઇન્ડસ્ટ્રી કોન્ટ્રાક્ટરે મૃતકના પરિવારજનોને 5,000 રૂપિયા આપવાની સાથે તેમના બાળકોના ભરણ પોષણનો ખર્ચ ઉઠાવવાની પણ તૈયારી બતાવી છે, જે સંદર્ભે વિચાર વિમર્શ પણ કરવામાં આવશે. મુકેશ ગોરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.